વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 9 ગુજરાતી માધ્યમ, વિષય વિજ્ઞાન, પ્રકરણ નંબર 2, આપણી આસપાસમાં દ્રવ્ય શુદ્ધ છે, પેજ નંબર 18, 19 અને 20. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં દ્રાવણના પ્રકાર વિશે ચર્ચા કરી હતી, તેમાં દ્રાવણ એટલે શું, બીજો પ્રકાર હતો નિલંબિત દ્રાવણ અને ત્રીજું હતું કલિલ દ્રાવણ. એમાં નિલંબિત દ્રાવણ, એમાં આપણે ઉદાહરણ લીધું હતું કે પાણીની અંદર જો ચોકનો ભૂક્કો અથવા ઘઉંનો લોટ નાખવામાં આવે તો તે દ્રાવણને નિલંબિત દ્રાવણ કહે છે. અહીંયા નિલંબિત દ્રાવણમાં જે ઘન કણો છે એ પ્રવાહીની અંદર ઓગળતા નથી, એટલે કે તે પ્રવાહીની અંદર વિખેરાયેલા હોય છે, જેને નિલંબન તરીકે ઓળખવામાં આવે છે. અને એને આધારે આપણે નિલંબિત દ્રાવણના ગુણધર્મો વિશે ચર્ચા કરી હતી. નિલંબિત દ્રાવણનું ઉદાહરણ ચોકનો ભૂક્કો, એને પાણીમાં ઉમેરો, એ નિલંબિત દ્રાવણ કહેવાય. તો એને આધારે આપણે એના ગુણધર્મો જોયા હતા કે નિલંબિત દ્રાવણના જે કણો છે તેનું કદ મોટું હોય છે, અને મોટા કદને કારણે નિલંબિત દ્રાવણમાંથી જ્યારે પ્રકાશના કિરણનું પ્રકિરણન કરવામાં આવે, પ્રકિરણન એટલે જ્યારે દ્રાવણમાંથી પ્રકાશનું કિરણ પસાર કરવામાં આવે ત્યારે તે પ્રકાશના કિરણનું પ્રકિરણન થઈ અને પ્રકાશનો માર્ગ જોઈ શકાય છે, તેને પ્રકાશનો પ્રકિરણન કહેવાય. તો નિલંબિત દ્રાવણમાં કણોનું કદ મોટું હોય છે, એટલે તેમાંથી પ્રકાશના કિરણો પસાર થઈ શકે છે, માટે તેમાં પ્રકાશનું પ્રકિરણન થઈ શકે છે. બીજું, તેના કણો મોટા હોવાથી તેને ગાળણ પદ્ધતિ જેવી ભૌતિક પદ્ધતિથી તેને અલગ કરી શકાય છે. બીજું, નિલંબિત દ્રવ્યના કણો એ દ્રાવણને જો સહેજ પણ ખલેલ પહોંચાડ્યા વગર એને સ્થિર રાખવામાં આવે તો નિલંબિત દ્રાવણના કણો એ પાત્રમાં તળિયે નીચે બેસી જતા હોય છે, માટે નિલંબિત દ્રાવણ તે અસ્થાયી દ્રાવણ છે. હવે આગળ આપણે વાત કરી કે નિલંબિત દ્રાવણમાં ચોક અથવા તો ઘઉંના લોટના કણો એ તરતા રહે છે, એટલે કે નિલંબન હોય ત્યારે જો પ્રકાશનું પ્રકિરણ થાય છે, પરંતુ જ્યારે એ દ્રાવણને સ્થિર રાખો, એ દ્રાવણ એ અસ્થાયી બને ત્યારે ચોકના કણો એ પાત્રમાં તળિયે નીચે બેસી જાય છે, માટે તે સમયે તે દ્રાવણમાં નિલંબિત કણો જોવા મળતા નથી. માટે જ્યારે દ્રાવણ અસ્થાયી હોય, એટલે કે પાત્રના તળિયે જ્યારે કણો બેસી જાય ત્યારે જો પ્રકાશનું કિરણપુંજ તેમાંથી પસાર કરવામાં આવે તો પ્રકાશનું પ્રકિરણન થઈ શકતું નથી. પ્રકાશનું પ્રકિરણન ત્યારે જ થાય જ્યારે દ્રાવ્યના કણો એ નિલંબિત અવસ્થામાં હોય, પરંતુ જ્યારે દ્રાવ્યના કણો એ પાત્રમાં તળિયે નીચે બેસી જાય ત્યારે પ્રકાશના કિરણનું પ્રકિરણન થતું નથી, અને નિલંબિત દ્રાવણ એ વિસમાંગ મિશ્રણ, વિસમાંગ એટલે જેમાં દ્રાવ્યના કણો એ દ્રાવકમાં એક સરખી રીતે બધે જ પ્રસરેલા હોતા નથી. બીજા પ્રકારની ચર્ચા કરી હતી કલિલ દ્રાવણ. કલિલ દ્રાવણનું ઉદાહરણ દૂધ અથવા તો સાયના ટીપાને પાણીની અંદર નાખો તો તેનાથી મળતું દ્રાવણ એ કલિલ દ્રાવણ છે. કલિલ દ્રાવણમાં દ્રાવ્યના કણો એ સમગ્ર દ્રાવણમાં એક સરખી રીતે પ્રસરેલા હોય છે, માટે તે સમાંગ મિશ્રણ જેવું લાગે છે, પરંતુ ખરેખર તે સમાંગ મિશ્રણ નથી પણ વિસમાંગ મિશ્રણ છે. કારણ કલિલ દ્રાવણના કણો એ સમાંગ મિશ્રણ એટલે દ્રાવણના કણો કરતાં મોટા હોય છે, પરંતુ નિલંબિત દ્રાવણના કણો કરતાં કદમાં નાના હોય છે. આ કલિલ દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ તેટલા તો મોટા હોય છે જ કે તેમાંથી પ્રકાશનું પ્રકિરણન થઈ શકે. આમ કલિલ દ્રાવણ એ વિસમાંગ મિશ્રણ છે. કલિલ દ્રાવણના કણો
એ મીડિયમ હોય છે, બહુ મોટા પણ નહીં અને બહુ નાના નહીં, તેમાંથી પ્રકાશનું પ્રકિરણ થઈ શકે છે. કલિલ દ્રાવણને ગાળણ જેવી પદ્ધતિથી અલગ કરી શકાતું નથી. કલિલ દ્રાવણને જો સ્થિર રાખવામાં આવે તો તેમાં દ્રવ્યના કણો એ પાત્રમાં નીચે બેસી જતા નથી, માટે તે સ્થાયી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કલિલ દ્રાવણમાં જ્યારે દ્રાવણમાંથી પ્રકાશના કિરણપુંજનું પ્રકિરણન થાય તો તે ઘટનાને ટિંડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. આ અસર તેના વિશે ટિંડલ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું હતું, માટે તેને ટિંડલ અસર કહે છે. તેના ઉદાહરણો આપણે જોયા હતા કે ગાઢ જંગલમાંથી જ્યારે સૂર્યપ્રકાશના કિરણો આપણને જોવા મળે ત્યારે તેને ટિંડલ અસર કહેવાય છે. તેવી જ રીતે હવામાં ઉડતા ધૂળના રજકણો, વાહનોના ધુમાડાના કણો તે પણ ટિંડલ અસર તરીકે ઓળખાય છે. જ્યારે કોઈ છિદ્રમાંથી પ્રકાશનું કિરણપુંજ પસાર થાય અને આપણે પ્રકાશનો માર્ગ જોઈ શકીએ તેને ટિંડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરી હતી કે કલિલ દ્રાવણ એ ગાળણ જેવી પદ્ધતિથી તેને અલગ કરી શકાતું નથી, પરંતુ કલિલ દ્રાવણને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિથી અલગ કરી શકાય છે. સેન્ટ્રીફ્યુગેશન મતલબ આપણે જે મલવવાની ક્રિયા કરીએ છીએ છાશને, એને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ સાથે સરખાવવામાં આવે છે. એટલે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા આ કલિલ દ્રાવણોને એ જુદા પાડી શકાય છે. હવે આગળ વાત કરી હતી કે કલિલ દ્રાવણમાં બે ઘટકણો હોય છે, વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા એટલે દ્રાવ્યના કણો જે વિક્ષેપિત કલાનો રચના કરે છે, જ્યારે બીજું છે વિક્ષેપણ માધ્યમ. એટલે કે દ્રવ્ય કણો છે તે વિક્ષેપિત કલા બનાવે છે, જ્યારે દ્રાવક જે છે તે વિક્ષેપણ માધ્યમ બનાવે છે. આમ વિક્ષેપણ દ્રાવણ એ જુદા જુદા વિક્ષેપિત કલા અને જુદી જુદા વિક્ષેપણ માધ્યમ દ્વારા તેના જુદા જુદા ઉદાહરણો છે. જેમ કે અહીંયા આપણને આપ્યું છે વિક્ષેપિત કલા એટલે દ્રાવ્ય, વિક્ષેપણ માધ્યમ એટલે દ્રાવક, કલિલનો પ્રકાર અને તેના ઉદાહરણ. તો પહેલું છે વિક્ષેપિત કલા એટલે કે પ્રવાહી, એટલે કે વાયુની અંદર પ્રવાહીનો નિલંબન, તે પ્રકાર છે એરોસોલ, જેના ઉદાહરણ છે ધુમ્મસ. બીજું છે વિક્ષેપિત કલા ઘન, જેનું વિક્ષેપણ માધ્યમ છે વાયુ, તેનો પ્રકાર છે એરોસોલ, દાખલા તરીકે ધુમાડો. જેમ કે ધુમાડો હોય ત્યારે હવાની અંદર વાહનોના ધુમાડાના કણો ભળે, એટલે કે વાયુની અંદર સાનું નિલંબન થયેલું હોય છે ઘન કણોનું. તેવી જ રીતે વિક્ષેપિત કલા વાયુ, વિક્ષેપણ માધ્યમ પ્રવાહ, એટલે કે પ્રવાહીની અંદર વાયુનું નિલંબન, જેને આપણે કયો પ્રકાર કહીએ છીએ ફીણ, જેમ કે શેવિંગ ક્રીમ. બીજું છે પ્રવાહી વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ પ્રવાહ, એટલે કે ઇમલ્શન, એટલે કે દૂધ. વિક્ષેપિત કલા ઘન, વિક્ષેપણ માધ્યમ પ્રવાહી, તેનો પ્રકાર છે સોલ અને તેનું ઉદાહરણ છે કાદવ. કાદવ એટલે પ્રવાહીની અંદર જ્યારે માટીના કણો ભળે, નિલંબિત થાય, ત્યારે એને કયો પ્રકાર કહેવામાં આવે છે સોલ. ત્યાર પછી છે વાયુ અને ઘન, જેનો પ્રકાર છે ફીણ અને ઉદાહરણ પણ ફીણ છે. વિક્ષેપિત કલા પ્રવાહી, વિક્ષેપણ માધ્યમ ઘન, પ્રકાર છે જેલ અને તેનું ઉદાહરણ છે જેલ અથવા તો ચીઝ. અને છેલ્લું છે ઘન વિક્ષેપિત કલા અને ઘન વિક્ષેપણ માધ્યમ એટલે કે ઘન સોલ. અહીંયા માધ્યમ પણ ઘન, નિલંબિત કણો પણ ઘન, તેનું ઉદાહરણ છે દૂધિયો કાચ. તો આ બધા છે વિક્ષેપણ કલિલ દ્રાવણના ઉદાહરણો. હવે આપણે ચેપ્ટરનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય શું શુદ્ધ છે, તો અહીંયા આપણે આગળ શીખી ગયા કે મોટાભાગના પદાર્થો એ મિશ્રણ છે. મોટાભાગના પદાર્થો આપણે આજુબાજુ જોઈએ છીએ તે શુદ્ધ હોતા નથી, તે મિશ્રણ છે.
તો આ જે મિશ્રણ છે એમાંથી ઘટકોને કઈ રીતે અલગ કરી શકાય તો એના માટે આપણે જુદી જુદી પદ્ધતિ વિશે ચર્ચા કરવાની છે કે મિશ્રણના ઘટકોનું અલગીકરણ એટલે કે મિશ્રણ એ એક કરતાં વધારે શુદ્ધ પદાર્થોનું બનેલું હોય છે તો આ મિશ્રણમાં જે જુદા જુદા ઘટકો ભળેલા હોય છે તેને કઈ રીતે જુદા પાડી શકાય છે તો વિષમાંગ મિશ્રણ હોય તો એ વિષમાંગ મિશ્રણમાંથી આપણે વીણીને અથવા ગાળીને અથવા ચાળીને આપણે એમાંથી મિશ્રણમાંથી ઘટકોનો જુદા પાડી શકીએ છીએ પરંતુ સમાંગ મિશ્રણ હોય તેને આપણે વીણીને કે ચાળીને જુદા પાડી શકતા નથી તો અહીંયા આપણે જે મિશ્રણના ઘટકો છે એ મિશ્રણના ઘટકોને અલગ કરવા માટેની જુદી જુદી પદ્ધતિ વિશે ચર્ચા કરવાની છે એમાં પહેલી પદ્ધતિ છે ભૂરી અથવા કાળી શાહીમાંથી રંગીન ઘટક કણ કઈ રીતે મેળવી શકાય એટલે આપણે જે પેનમાં યુઝ કરીએ છીએ ભૂરી અથવા તો કાળી શાહી તો અહીંયા આપણે એ સાબિત કરવાનું છે કે આપણે જે શાહીનો ઉપયોગ કરીએ છીએ તે શુદ્ધ છે કે મિશ્રણ છે અને મિશ્રણ છે તો સાનું સાનું મિશ્રણ છે અને તેને કઈ રીતે અલગ કરી શકાય છે તો એ જાણવા માટે આપણે સૌથી પહેલાં એક પ્રવૃત્તિ કરવાની છે તેમાં એક બીકર લેવાનું છે બીકરમાં અડધા બીકર સુધી પાણી ભરી અને એ બીકરને ઉપર વોચ ગ્લાસથી ઢાંકવાનું છે એટલે કે સૌ પ્રથમ અડધું પાણી ભરેલું બીકર લઈ બીકરની ઉપર વોચ ગ્લાસ મૂકો વોચ ગ્લાસને અંદર થોડાક કાળી અથવા તો ભૂરી શાહીના ટીપા મૂકવાના છે હવે આટલું કર્યા પછી આ જે બીકર છે કે જેમાં આપણે પાણી ભર્યું છે તે બીકરને ધીમે ધીમે બર્નર દ્વારા ગરમ કરવાનું છે અહીંયા આપણે આ બીકરને ગરમ કરવાનું છે સીધું જ વોચ ગ્લાસમાં રહેલી શાહીને ગરમ કરવાની નથી અહીંયા જ્યારે આપણે બીકરને બર્નર દ્વારા ગરમ કરીશું ત્યારે આ જે વોચ ગ્લાસ છે કે જેમાં આપણે ભૂરી અથવા તો કાળી શાહી લીધેલી છે તેમાંથી આપણને વરાળ નીકળતી જોવા મળે છે એટલે કે અહીંયા આપણને બાષ્પીભવન થતું જોવા મળે છે હવે આ બીકરને ક્યાં સુધી ગરમ કરવાનું છે તો બીકરને ત્યાં સુધી ગરમ કરવાનું છે કે જ્યાં સુધી અહીંયા બાષ્પીભવન થતું અટકી જાય જ્યાં સુધી બાષ્પીભવન થાય છે ત્યાં સુધી બીકરને ગરમ કરવાનું છે જ્યારે બાષ્પીભવન થતું અટકે ત્યારે જ તમારે બીકરને ગરમ કરતું બંધ કરવાનું છે આમ બીકરને ગરમ કરતા જે બાષ્પીભવન જોવા મળે છે સાથે સાથે એ પણ જોવાનું છે કે વોચ ગ્લાસમાં જ્યારે ફેરફાર થતો બંધ થઈ જાય ત્યારે આપણે એને ઉષ્મા આપવાની બંધ કરવાની છે આમ જ્યાં સુધી બાષ્પીભવનની ક્રિયા ન અટકે ત્યાં સુધી આપણે બીકરને ગરમ કરવાનું છે તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે શું અવલોકન કરીશું તો અહીંયા આપણે જોયું કે જ્યારે બીકરને આપણે ગરમ કરીએ છીએ ત્યારે વોચ ગ્લાસમાં રહેલી જે શાહી છે તેમાંથી આપણને વરાળ નીકળતી દેખાય છે એટલે કે બાષ્પીભવન થતું દેખાય છે એ બાષ્પીભવન એ સાનું છે તો અહીંયા જે બાષ્પીભવન થાય છે એ શાહીની અંદર રહેલા પાણીનું બાષ્પીભવન થતું હોય છે અહીંયા આપણે શાહીની અંદર પાણી ઉમેર્યું નથી માત્ર શાહી લીધેલી છે પરંતુ તે છતાં અહીંયા પાણીનું બાષ્પીભવન થાય છે બીજું શું બનશે કે જે વોચ ગ્લાસ છે એ વોચ ગ્લાસમાં આપણને ભૂરી અથવા કાળી શાહીના રંગીન ઘટક કણો રહેલા જોવા મળે છે એટલે કે વોચ ગ્લાસમાં આપણને શાહીના રંગીન ઘટક કણો જોવા મળશે જ્યારે પાણીનું શું થઈ જાય છે બાષ્પીભવન તો આને આધારે તમે શું કહી શકશો તો અહીંયા આપણે કહી શકીએ કે જે શાહી છે એ શું છે તો શાહી એ રંગકનું પાણીમાં બનેલું મિશ્રણ છે કારણ કે અહીંયા પાણીનું બાષ્પીભવન થઈ ગયું અને વોચ ગ્લાસમાં શાના અવશેષો જોવા મળે છે શાહીના રંગીન ઘટક કણોનો બાકી રહી જાય છે માટે આના ઉપરથી સાબિત થાય
થાય છે કે જે સાંઈ છે એ પાણીની અંદર રંગ ઘટકણોનો મિશ્રણ છે, સાંઈ એ શુદ્ધ પદાર્થ નથી. આમ આ પદ્ધતિ બાષ્પીભવનની પદ્ધતિ દ્વારા આપણે બાષ્પશીલ ઘટક એટલે જેનું બાષ્પીભવન થાય છે તે, અને અબાષ્પશીલ ઘટક એટલે જેનું બાષ્પીભવન થતું નથી. તો અહીંયા આપણે જ્યારે બાષ્પીભવનની ક્રિયા થાય છે ત્યારે પાણીનું બાષ્પીભવન થાય છે, માટે પાણી એ બાષ્પશીલ ઘટક કહેવાય. જ્યારે સાંઈના રંગીન ઘટકણોનું બાષ્પીભવન થતું નથી માટે એ અબાષ્પશીલ ઘટક કહેવાય. આમ અહીંયા આ પ્રવૃત્તિ દ્વારા આપણે બાષ્પીભવન દ્વારા આપણે બાષ્પશીલ ઘટક અને અબાષ્પશીલ ઘટકને એકબીજાથી અલગ કરી શકીએ છીએ. આમ અહીંયા આપણે સાબિત કર્યું કે સાંઈ એ મિશ્રણ છે, એ શુદ્ધ પદાર્થ નથી. હવે બીજી પદ્ધતિ છે કે કઈ રીતે આપણે મિશ્રણને અલગ કરી શકીએ છીએ. તો બીજી પદ્ધતિ છે દૂધમાંથી મલાઈ દૂર કરવી. તો આપણને ખબર છે કે અત્યારે બજારમાં ઘણા બધા પ્રકારના ટોન, ડબલ ટોન વગેરે દૂધ મળતા હોય છે, અને દરેક દૂધની અંદર ચરબીની માત્રા જુદી જુદી હોય છે. બધા દૂધમાં ચરબીની માત્રા એક સરખી હોતી નથી. તો અહીંયા જ્યારે આપણે દૂધમાંથી મલાઈને દૂર કરવી હોય, એ ચરબીને દૂર કરવી હોય, તો કઈ રીતે આપણે દૂધમાંથી મલાઈને દૂર કરી શકીએ છીએ. તો જો ઘરમાં જો એને આપણે દૂધમાંથી મલાઈ દૂર કરવી હોય તો આપણે વલોવવાની ક્રિયા દ્વારા આપણે દૂધમાંથી મલાઈને દૂર કરી શકીએ છીએ. પરંતુ જો પ્રયોગશાળામાં આ ક્રિયા કરવી હોય તો ત્યાં સેન્ટ્રીફ્યુગેશન યંત્ર અથવા તો કેન્દ્ર ત્યાગી યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. એ ગોળ હોય, એને જ્યારે સ્વિચ પાડો, ઇલેક્ટ્રિક હોય એટલે ગોળ ગોળ ફરે, અને ગોળ ગોળ ફરે જેમ આપણે વલોઈએ ત્યારે દૂધ ગોળ ફરે, એમ સેન્ટ્રીફ્યુગેશન યંત્રમાં આ દૂધ એ કસનળીમાં ગોઠવવામાં આવે અને પછી એને ગોળ ફેરવવામાં આવે. એને કારણે દૂધમાંથી મલાઈ એ જુદી પડે છે. આમ દૂધમાંથી મલાઈ દૂર કરવા માટે સેન્ટ્રીફ્યુગેશન યંત્ર અથવા તો કેન્દ્ર ત્યાગી યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા કેમ આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઘણી વખત પ્રવાહીમાં રહેલા ઘન કણો એ એટલા સૂક્ષ્મ હોય છે કે જો તમે એને ગાળવાની પદ્ધતિથી જુદા પાડવાનો પ્રયત્ન કરશો તો તે બધા જ ગાળણીથી ગળાઈ જશે, તે જુદા પડતા નથી. આમ જ્યારે પ્રવાહીમાં રહેલા ઘન કણો અતિ સૂક્ષ્મ હોય કે જેને ગાળણ પદ્ધતિથી આપણે જુદા પાડી શકતા નથી, તેવા દ્રવ્યોને જુદા પાડવા માટે, તેવા મિશ્રણને અલગ કરવા માટે આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા કઈ ક્રિયા દ્વારા આ ઘટકો જુદા પડે છે? તો જ્યારે એને સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે ત્યારે જે ભારે કણો હશે એ ભારે કણો એ બરાબર કેન્દ્રમાં નીચે બેસી જાય છે, જ્યારે જે હલકા કણો હશે એ ઉપર તરે છે. આમ દૂધમાંથી આપણે મલાઈ અથવા તો માખણને સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ. આ વાત થઈ કે આપણે દૂધમાંથી મલાઈ કઈ રીતે દૂર કરી શકીએ છીએ, પણ એ સિવાય આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ છે તેનો દૂધમાંથી મલાઈ કાઢવા માટે તો ઉપયોગ કરવામાં આવે છે, પણ સાથે સાથે એના બીજા પણ અનુપ્રયોગો એટલે ઉપયોગો પણ છે, જેમ કે લેબોરેટરી એટલે કે નિદાનાત્મક પ્રયોગશાળા કે જેમાં આપણે બ્લડ અને યુરિનના ટેસ્ટ કરાવતા હોઈએ છીએ. આમ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ એ નિદાનાત્મક પ્રયોગશાળા અથવા તો પેથોલોજી લેબોરેટરીમાં યુરિન અથવા બ્લડ, લોહી અથવા તો મૂત્રના ચકાસણી કરવા માટે, ટેસ્ટ કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
તે સિવાય ડેરીમાં અને મોટા મોટા જે માર્કેટો હોય કે એની અંદર આ જે સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિ દ્વારા દૂધમાંથી મલાઈ અથવા તો માખણને દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને ત્રીજું છે વોશિંગ મશીન. વોશિંગ મશીનમાં આપણને ખબર છે કે વોશિંગ મશીનમાં એ મશીન અંદર ટબ ગોળ ગોળ ફરતું હોય છે, તો વોશિંગ મશીનમાં પણ જે ભીના કપડાં હોય તેને સૂકવવા માટે પણ આ સેન્ટ્રીફ્યુગેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે બે પદ્ધતિની ચર્ચા કરી કે મિશ્રણમાંથી ઘટકોનું અલગીકરણ કઈ કઈ પદ્ધતિથી થાય, તો એક ભૂરી અથવા કાળી સહેમાંથી ઘટકણ મેળવવાની રીત, અને બીજું છે દૂધમાંથી મલાઈ કઈ રીતે મેળવી શકાય. હવે આગળ બીજી પદ્ધતિ વિશે અને પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.